આગળ સ્વાધ્યાયમાં લઈએ તો તમારે હવે આવે છે ત્રણ ગુજરાતી પ્રશ્નોના જવાબ. એમાંનો પહેલો પ્રશ્ન, શકુનિને ઘટોત્કચે સી સલાહ આપી. સીધે સીધો તમે બે વાક્યના પ્રશ્નમાં લખો તો તમને સીધો જવાબ લખો એમને એમ કે ભાઈ બાણ યોગ્ય થા પાસાને છોડી દે તો એક જ માર્ક મળે. એટલે તમારે દરેક ગુજરાતી પ્રશ્નની પહેલાં પૂર્વ ભૂમિકા બાંધી દેવાની. જો મેં અહીંયા પણ લખ્યું છે, મહાકવિ ભાસની દૂત ઘટોત્કચ નામના એકાંકીમાંથી ભનાર્દનશ્ય પશ્ચિમ સંદેશ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. ત્યાં સુધી જો બધામાં સરખું. પછી લખવાનું કે પહેલો પ્રશ્ન આપણે જે શકુનિવાળો લખીએ એમાં એવું લખવાનું કે મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને કૃષ્ણનો અંતિમ સંદેશ લઈને ઘટોત્કચ જ્યારે કૃષ્ણની સભામાં પહેલાં ધૃતરાષ્ટ્રની સભામાં પહોંચે છે ત્યારે એને કહે છે કે ભાઈ હવે તમે યુદ્ધ અટકાવી દો. ત્યારે શકુનિ ખીજાઈ જાય છે અને કહે છે કે ખાલી તમારા બોલવા માત્રથી શું બધું જીતાઈ જશે, ક્ષત્રિયોનો વધ થઈ જશે. ત્યારે શકુનિના વિચારોને શકુનિની વાતને જવાબ આપતા ઘટોત્કચ કહે છે કે હે શકુનિ, તું પાશાની રમત છોડી દે અને બાણ યોગ્ય થા, યુદ્ધ માટે તૈયાર થા, આવું લખવાનું. બીજો પ્રશ્ન પણ એવો છે કે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર શા માટે કહે છે? તો આપણને એક જ લીટી બે જ લીટી આપી છે ભાષાંતરની, તો એમાં આપણે ઉમેરી જ દેવાનું કે મહાકવિ ભાસની દૂધ ઘટોત્કચ નામની એકાંકીમાંથી લેવામાં આવે છે. જનાર્દનશ્ય પશ્ચિમ સંદેશમાં જ્યારે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની સભામાં કૃષ્ણ ભગવાનનો અથવા તો જનાર્દનનો સંદેશો લઈને જાય છે ત્યારે ઘટોત્કચ લોકોને સંદેશો સંભળાવતા કહે છે ત્યારે દુર્યોધન અને શકુનિ વધારે ગુસ્સે થાય છે અને એ એમ કહે છે કે અમે પણ રુદ્ર રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવના છીએ. ત્યારે એને સમજાવતા ઘટોત્કચ કહે છે કે તમે તો એના કરતાં પણ વધારે ક્રૂર છો, કારણ કે તમે તમારા ભાઈઓ સુતેલા ભાઈઓને લાક્ષાગૃહમાં બાળી નાખ્યા હતા અને તમે ભાઈની પત્નીને મસ્તકથી સ્પર્શ કર્યો હતો, આથી તમે રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. ત્રીજો પ્રશ્ન જે છે કે અર્જુનનો વિલાપ, જે મેં તમને પેરેગ્રાફ કર્યો હતો ત્યારે કીધું હતું કે આ પ્રશ્નમાં પણ આવે છે. આમાં આવી રીતના મહાકવિ ભાસની દૂત ઘટોત્કચ નામના એકાંકીમાંથી જનાર્દનનો પશ્ચિમ સંદેશ નામનો નાટ્યાંશ લેવામાં આવ્યો છે. આ નાટ્યાંશમાં જ્યારે અભિમન્યુનું વધ થાય છે અને અર્જુન વિલાપ કરે છે, એ વિલાપ જ્યારે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની સભામાં કહે છે ત્યારે તે પિતામહની સામે ઘટોત્કચ કહે છે કે અર્જુન આ પ્રમાણે વિલાપ કરે છે, અરે પુત્ર અભિમન્યુ, અરે પુત્ર કુરુકુલ પ્રદીપ, અરે પુત્ર યદુકુલ અંકુર, તારી માતાને તારા મામાને મને પણ છોડીને તું પાંડુ રાજા અથવા તો તું પિતામહ પાંડુ રાજાને જોવાની ઈચ્છાથી સ્વર્ગે સિધાવ્યો છો. આ પ્રમાણે અર્જુન અભિમન્યુના વધ પછી વિલાપ કરે છે, આવું લખવાનું. મેં કે જવાબ લખીને નથી આપ્યા કારણ કે ત્રણેય જવાબ તમારે જાતે લખવાના છે પાઠને આધારે. ત્રીજું લખાઈ જાય પછી બે ટિપ્પણી છે. ટિપ્પણીની અંદર ઘટોત્કચનું પાત્ર લખન અને કૃષ્ણનો અંતિમ સંદેશ અહીંયા મેં એ પીપીટીમાં આપેલા છે. વાત આપણે જે કરી જ પ્રમાણે છે, થોડીક નાની કરી નાખું છું એટલે અક્ષરો બધા જ આવી જાય, તમને એક જ સરખું બધું દેખાય અને તમે લખી શકો. મહાકવિ ભાસની દૂત ઘટોત્કચ નામની એકાંતિમાંથી જનાર્દન સંદેશ પશ્ચિમ સંદેશ નામનો નાટ્યાંશ લેવામાં આવ્યો છે. આ કથાનું મૂળ આધાર મહાભારત ઉપર છે. મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું છે, અભિમન્યુનો કપટથી વધ કરવામાં આવ્યો છે, અભિમન્યુના વધ કરનારાઓથી વધ થવાથી દુઃખી થયેલો અર્જુન અભિમન્યુના વધ કરનારાનો વધ કરવાનો સંકલ્પ કરે છે. આવા અર્જુનના સંકલ્પને જાણીને કૃષ્ણને ખાતરી થાય છે કે આ યુદ્ધનું પરિણામ ભયંકર આવશે,
આથી તે પરિણામથી વાકેફ શ્રી કૃષ્ણ વિનાશને અટકાવવા માટે ઘટોત્કચનો શાંતિદૂત તરીકે પસંદગી કરે છે અને તેને ધૃતરાષ્ટ્રની સભામાં ધૃતરાષ્ટ્રની ધૃતરાષ્ટ્ર શબ્દ છે ધૃતરાષ્ટ્રની પાસે મોકલે છે। ઘટોત્કચ કોણ હતો પછીના પેરેગ્રાફમાં એનું પાત્રાલેખન છે એટલે આપણે એના વિશે લખવું પડશે ને। એટલે ત્યાં લખવાનું કે ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પુત્ર છે। માથું ઘડા જેવું અને વાળ વિહોણું હતું એટલે એનું નામ ઘટોત્કચ પડ્યું હતું। કવિવર ભાસે ઘટોત્કચના પાત્ર દ્વારા પ્રેક્ષકોના માનસ પટલ પર નીચે લો ને તો તમને દેખાશે ને। પર અનેરી છાપ પાડેલ છે। ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરી ને તેના વર્તન દ્વારા દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનું સફળ પ્રયત્ન કર્યો છે। એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે જ્યારે બીજી બાજુ માનવ પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે। આમ અહીં બંનેનો વિરોધાભાસ સરસ રીતે આપેલ છે। ભાસની અનુપમ નાટ્યકળાનો અહીં પરિચય થાય છે। દુર્યોધન અને તેના સહયોગી શકુનીનું વર્તન અહીં ખરાબ હોવા છતાં ઘટોત્કચનું તેની સાથેનું શાંત ચિત્તનું વર્તન તેની યોગ્ય છબી ઊભી કરે છે। આથી જ શ્રી કૃષ્ણએ તેનો અંતિમ સંદેશ માટે ઘટોત્કચને પસંદ કરેલ છે। પોતાના ઉન્માદને ઉન્માદમાં ડૂબેલો દુર્યોધન કે શકુની આ વાત સમજી શકતા નથી। તે ઘટોત્કચનો વિરોધ કરે છે તેને સમાધાનનો પ્રસ્તાવ પણ સ્વીકારતા નથી। આમ અહીં ભાસે ઘટોત્કચના પાત્રને ખૂબ જ મહત્ત્વ દર્શાવતા શ્રી કૃષ્ણની પસંદગી તેના માટેનો શ્રી કૃષ્ણનો ભાવ ઘટોત્કચને મહાન બનાવે છે તેવું અહીં ભાષે આલેખ્યું છે। આટલું ઘટોત્કચનું પાત્ર। એવી જ રીતના કૃષ્ણનો સંદેશ, તો કૃષ્ણના સંદેશમાં પણ શરૂઆત તો આપણે જે કરીએ છીએ એ જ બરાબર। આ કથા આમાંથી નાટ્યાંશ લેવામાં આવ્યો છે બરોબર, મહાકવિ ભાસના નાટકમાંથી। હજી સેજ નાનું આ છે ને, થોડુંક મોટું થઈ ગયું છે, હજી થોડુંક મોટું કરું તમને ચોખ્ખું દેખાય ગયું। મહાકવિ ભાષની દૂત ઘટોત્કચ નામની એકાંકીમાંથી જનાર્દન હશે પશ્ચિમ સંદેશ નામનો નાટ્યાંશ લેવામાં આવ્યું। આવી રીતના વધારે હલાવ હલાવ કરું ને તો પછી બધું વયું જાય છે, એટલા માટે મારે તમને એક જ સરખું રાખીને આપવું પડે। જો ચાલો, આ કથા મૂળ મહાભારત પર આધારિત છે। ભાષા પાસે તેમાં થોડું પરિવર્તન કર્યું, જે બધી પ્રસ્તાવના હતી એની આવી બરાબર। દુઃખી થાય છે, ઘટોત્કચ સંદેશો લઈને જાય છે કૃષ્ણ ત્યાં સુધીની વાત, પછી યુગની ભયંકર પરિસ્થિતિથી કૃષ્ણ વાક્ય બતા એટલે એને ઘટોત્કચને દૂત તરીકે પસંદ કરે છે અને ધૃતરાષ્ટ્રની સભામાં દુર્યોધન અને ધૃતરાષ્ટ્રની પાસે મોકલે છે। તે ધૃતરાષ્ટ્ર અને સમજાવવાનો પ્રયત્ન કરે છે ઘટોત્કચનો શાંતિ સંદેશ। થોડું કામ લો એટલે તમારે ક્યારેક વચ્ચે બાકી હોય તો જોવાય છે। ઘટોત્કચનો શાંતિ સંદેશ એને ધૃતરાષ્ટ્રભામાં જાય છે પણ ત્યાં તેનું અપમાન કરવામાં આવે છે। દુર્યોધન અને શકુની તેનો શાંતિ સંદેશ સાંભળતા નથી, તેને મારવા તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે સેજનાનું એટલા વિજય તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે અંતે ધૃતરાષ્ટ્રના કહેવાથી ઘટોત્કચ શાંત થાય છે અને ધૃતરાષ્ટ્રના કહેવાથી તેનો શાંતિ સંદેશ સંભળાવે છે। એના પછી પેરેગ્રાફ કરીને ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ સંભળાવતા કહે છે કે હે રાજન, સાંભળો, ધર્મનું આચરણ કરો, પોતાના સ્વજનોની ચિંતા કરો, જે મનની ઈચ્છા હોય તે અહીં જાણી લો, કારણ કે પાંડવરૂપધારી યમરાજ
ધર્મના હિતકારી ઉપદેશની માફક સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. આમ કહે આમ ઘટોત કહે કચ્છ કહે છે કે હજી સમય છે, જો ઈચ્છા હોય તો સંધિ કરી યુદ્ધ સમાપ્ત કરી લો, નહીતર મૃત્યુ માટે તૈયાર રહો. બરોબર, ચાલો આટલું આપણે લખી લેવાનું છે અને નોટમાં સ્વાધ્યાય સુધીનું કામ પૂરું.